સરસ છે તો તમારે છોકરા છે નો હારે લાવી ભાઈ બે જાવ બાળકો ઘડક બે જાવ પછી લઈ લેજો આ ઘડક ઘડક મૂકી એને અમારી બીક છે ગાવડા લઈ જાય બે જો બે ઘડી ભાઈ બે જો બળક પિંડુ બેસી જાઓ આને રે કોઈ આવું જ નથી આપણા ગામના છે કે બે નો છોકરા આટલું રાંધેલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે જો સુટા મૂકી દીધા પણ સંતોનું સાનિધ્ય છે અને ગૌરવંતો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂજે શામળા ઉપર જોકે રૂપાવટી તો ઘણી વાર કાર્યક્રમમાં જઈએ પણ સરમડા ગામ ભલે નાનું એવું ગામ છે પણ મેં તો ધાયરા બારું ગામ નીકળ્યો આ યુવાનોને જોરદાર તાળીઓથી વધાઈ લો એક મિનિટ એને એવી રેવા નથી દીધી કાંઈ ઘોર ન કર્યો હોય નકરી એવી એમની જાહેરાત પ્રોગ્રામ શરૂ થયો પહેલા નથી કરી કે ભાઈ પૈસા ઉડાડજો પણ હજી પણ બીજા રાઉન્ડમાં આપણે ગોપાલભાઈ છો અને જે અહીં રૂપિયા વપરાવાના છે ગાયો માટે વપરાવાના છે આપણે બાજુમાં લંપી વાયરસ આવ્યો લગભગ સત્યાવીસો ગાયોને આ લોકો રસી મૂકી હેરીભાઈ મારી સાથે આવ્યા છે મેં ત્યારે ગૌશાળાની મુલાકાત લીધી પણ આપણે આંખમાં આહોડા પડી જાય એવી ગાયોની સેવા જો કઈ થતી હોય તો સીતારામ ગૌશાળામાં થશે ખર જોરદાર તાળીથી એમને વધારે લે અને કોરોના પછી પ્રોગ્રામ બાપુ અમારા માન માન શરૂ થયા છે ત્રણ વર્ષથી અમે ઘેરી હતા અમને ઓઢાડી લે સાયલું કાંઈ કાંઈ આવી રીતે અમને આપેલા મોમેન્ટા આ કાંઈ કાંઈ સાયલું એટલી લોકોએ ટૂંકી આપી કે પગે ઓઢી હોય મોઢે ટૂંકી પડે મોઢે ઓઢ્યું કે પગે ટૂંકી પડે એટલે બધાને કહેવાય સાયલું ન આપતા બે તેલના પાંચ મણ ઘઉં એવું આપું પણ હું જ્યાં ક્યાંયથી બોલું ને દાંત કાઢીને એને ડિલીટ કરી નાખવાનું

અને હું જે અહીંથી બોલું દાંત કાઢીને તમારે ડિલીટ કર્યો યાદ રાખવા જેવું ધાશ્ય શું છે કે અમે દાંત એટલા માટે કઢાવી છે કે અમને આદમીને દે આવે કારણ કે આ દુનિયામાં બે જણા સુખી છે ભવણેલી બાયો અને કું મારા બાઈ પાછા વાંધા દાન કરે ઘરે આવી જયો તમારે ઘેરી હું મારે ગળામાં ખાવા અને બેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે વાત સાવ ફોટી લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોજો કોણ જામી ગયું હમણાં બાપુ દિવાળી ને દિવાળી અમારા આખા ઘરે કાળો કલર કર્યો વાળ હો મારા છોકરા બધા કાળો વાળ કાળા વાળ કરાવ્યા દિવાળી આવતી તો મારો એક બીજો છોકરો છે ને ધોળા વાળ કરાવી લેવો મેં તેમ કેમ ધોળા કરાવ્યા કે દિવાળી જેવો તહેવાર આવ્યા ઘેરી એક તો વડીલ હોવું જોઈએ ને એટલે હું નકરા દાંત કઢાવીશ તમને આમાં હું તો બોલું ને આમાં અમુક દાંત નહીં આવતા એમાં મારો વાંક નથી એની ઉપર થી સર્કિટ જ ન પીટતી હોય હું લો હાટો આવ્યા છે અને અમુક એક વાર દાંત કાઢશે સોડા ફૂટ પૂરું આગળ વધશે દાંત નોકરી ગામમાં વિશ્વાસ જ ન કરો તમારું કામ ખરેખર મને બહુ ગમ્યું ભલે નાનું એવું ગામ છે પણ મારા બાપુજી પાંત્રીસ વર્ષ પહેલા મોજડીના પ્રોગ્રામ કરતા બોલતા હતા કે ભલે આપણા ગામડા નાના એવા હોય પણ પાણી ભરવા બેદર પહેલા હવે નળ કનેક્શન આવ્યા પહેલા બેનો પાણી ભરવા જાય તો કરિયાવરમાં ઈંઢોણી લેવા હોય એ માથા ઉપર ઈંઢોણી મૂકે એની ઉપર હીલ મૂકે અને પાદર પાણી ભરવા જાય પણ ઈંઢોણી એક કલર ના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે એમાં લીલો કલર ધોળો કલર પીલો કલર બધા કલર ના મોતી હોય તો ઈંઢોણી શોભે એલ શોભે અને બાય શોભતી હોય એમ આપણે ગામડામાં ભલે બધી જ જ્ઞાતિ બધા સમાજ રહેતા હોય પણ આવું ધર્મનું કાર્ય થાય તે બધા ગુંથાઈ જતા હોય મોતી ની ગોડે ગોળે એટલે આપણા ગામડા શોભતા હોય છે એકવાર જોરદાર તાળીઓ થી આપણે ગામડા નોંધાઈ લઈએ અને કોરોના પછી તો બધું હળવું આ બધા સાઈ આવશે ને ઉમર બાપા ગોડે કેમ એકલો થઈ ગયો બસ સ્ટેન્ડ બેઠો એવું લાગે કોઈ હોય ને હા હું ઘરે કઈ ને આવો છું ઘરે પડા જાઉં છું એટલે એ બધું તપાસ કરજે પણ મજા છે આશ્રસ માત્ર પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લો વિકૃતિ કે પણ ખાવ એનું અડધું કોકને ને આપી દો એને સંસ્કૃત સંસ્કૃત જો કોઈ ટકાવી હોય તો આપણા સંતોએ ટકાવી સાહેબ ખાતા એમ જ અડધું આપી દીધું સમાજને અને સંસાર ત્યાગ કરી અને પાછા સંસારની કોઈ ચિંતા કરતું હોય તો આપણા સંતો કરે છે અને ભારતની મજા છે એમાં નરેન્દ્રભાઈ મોદીનો રાજ બે હજાર ત્રીસ સુધી રહે તો વિદેશના પૂરિયા ગારિયા ધર્મ હીરા ગાંવ આવશે કોને બેસો મકન કાનજી ને તલિયા માં નો મથાલા નો ઉભા ઇમ્પોર્ટેડ યુ ગયો જીવા જીવન તપ 100% બેનો કરે છો બેનો નો તપ 100% છે એક ગેરે છે નિઝળા ઉપવાસ કરે મંગળત ને દર્શન કરે ભાખરીયા હોમ મારે તપ 100% બેનો નો આજ મને તપ માં એક ભાઈ બીડી પીતા બીડી મે કાય બીડી છે મને કે 2 સ્કેર મે 2 સ્કેર કંપની આવતી દીધી મને કે 4 સ્કેર નું ઠોઠું પણ બેનો બુદ્ધિશાળી હો ત્રણ વર્ષથી બેનો નવો હાડલો પહેરે એ હાડલો જૂનો થાય એટલે તેનું ગોદડું કરે અને આજમે ઓઢાડે અને આજમીન ઢાળી એમ રોટી વળીને હું આવ્યો અને આપણા લેંગાના પોતા કરી નાખી હોશ્રેમ ઢાળે આ બેન પૂછે બધું આપણને ધાર્યું એનું જ કરશે આપણને પૂછે કાળું પેન પહેરશે કે ધોળું ધોળું કે ધોળું ધોવાઈ ગયું છે કાળું તેમ પહેર્યું મૂળ બે પેન છે હમણે એક જણા દવાખાને ગયો કે સાહેબ નવા કાન નાખવા નવા કાન ડોક્ટર નવા કાન લઈ દીધા પછી ઘેરે ગયો અને ઘરેથી પાછો ફોન કર્યો ડોક્ટર સાહેબ ને કે સાહેબ તમે કાન જે બદલાવ્યા મારા કાન નવા નાખ્યા એ લેડીઝ ના છે કાન તો બે ના હરકા આવે લેડીઝ ના કહે તને કેમ ખબર પડે કે સંભળાય છે સમજાતું નહીં અરે રે દાદા આવશે કારણ કે બધા હોના લેમ્પ ના હોય ને અમુક જોઈજો બાથરૂમ જોવાયા અમારા સરપંચ હતા ને ગામના સરપંચ એના ડેલી કૂતરાને મારી નાખ્યું બીજા આઠ હારા કૂતરા એને મારી નાખ્યા સરપંચ પૂછ્યું આઠ હારા કામ માર્યા ત્યાં હોય અડકવા ઉપડે ને બોલો કેટલા હોય હમણાં અમારે પોલીસ કે ફટાકડા વાળા ને ફટાકડા કે આની મંજૂરી લીધી હતી ફટાકડાની દુકાન ની તો કે માતાને માતા ને પૂછ્યું કે માતા નહીં ખાતા ને પૂછવું પડે હવે તો ચશ્મા નીકળી ગયા જો લેન્સ આવી ગયા પણ શિવબેન ખરેખર મજા છો અને બેનો ને કઉ છું વડીલો બહુ ઓછા બેઠા પાઘડી વાળા ને ફાળિયા વાળા લગભગ તને શહેર બેઠા છે પણ આવો માવતર છે ને એને બહુ તકલીફ ભોગવી છે તમે ભગવાનની ભક્તિ કરો ને તો માવતર ન મળે પણ માવતર ને રાજી કરી દે એક ટકા ભગવાન મળે એટલી તાકાત માવતર માં છે અને આ દાંત કઢાવવાની મારે જરૂર શું છે ખાસ કરીને સુરતમાં લોકો પાંચસો પાંચસો રૂપિયા ટિકિટ દઈ અને સરદાર સ્મૃતિ ઓડિટોરિયમમાં મારા અઢીસો ટિકિટ છે હાઉસફુલ કર્યાનું કારણ કે ઘરે દાંત કાઢી શકતા નહીં એટલે એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનો ગુજરાતમાં હોય તો આણંદ નડિયાદ ડીસા પાલનપુર એમાં બહેનો એજ્યુકેશન બહુ છે બહુ થોડું થોડું ભણતર ઘટતું હોય ને તો સુરતમાં એમાં વરાછાના બહેનો હવે બેનો ખબર જ નથી કે કોરોના પૈસે ભાઈ પીછા કેમ રહોડ આંકે છે જેને માથામાં વીગ પહેરી વીગ એને વાળ ધોળા થવા મીડ્યા એટલા ટેન્શનમાં છે એટલે ત્યાં સુરતમાં એજ્યુકેશન રોશો યોગી શોકના પોપડા માં કથા બેઠી નથી એ ખરખા હાડલા પહેરી ઉપડ્યા આવ્યા હવે બહેનો કથામાં થાય સત્સંગમાં થાય એને અમે કોઈ વાંધો નહીં સત્સંગમાં જવું જ જોઈએ કથામાં જવું જ જોઈએ પણ બહેનોને આખા વર્ષમાં એક વાર ભાગવત સંભળાય આખા દિવસમાં એક કલાક સત્સંગમાં જવાય કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે એટલે બેનો કીધું ત્રણ મહિના કોરોના પછી આજ ની કેમ રોહડા કે મન જાણે ત્રણ મહિના સુરત જઈને એકત્ર કરો કે તમારો ધણી પીછો હીરાના કારખાને થી જમીન ધંધે થી થાય ગયો ભાઈ કતાર ગામ થી નીકળે એ દોઢ બે કલાકે વરાછા પોગે એ ચોથા માળે ઉભો રે ને બાવણું તમે ખોલો એને મે માત્ર સ્માઈલ દાંત કાઢો એટલે થાક ઉતરી જાય એમે દાંત કાટા કાટા પાણી પાઈ દો ને એમે ચા પાઈ દો ભાગવત સપ્તાહ જેટલું પૂન છે ભાગવત સપ્તાહ જેટલું પીળા ભાર દીધા પીળા પીછા

સાહિત્ય સંતવાણી ભજન એની મજા છે સાહેબ વિચાર કરો ગંગા સત્યન પાનભાઈ ના ભજન અમે વિદેશની ધરતી ઉપર ગાતા હોય તો લોકોને આંખ માં આહુડા પડતા એનું કારણ શું કે ભજનમાં તાકાત એટલી છે આ સંતો છે ને આપણી સંસ્કૃતિ ઊભી રાખી છે મજાની વાત આપણે સૌરાષ્ટ્રની છે બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વૈયા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કૃષ્ણ ભગવાન જૈનમાં ક્યાં ગોકુળમાં વૈયા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં વિચાર કરો અમારો સ્વામિનારાયણ ભગવાન જૈનમાં ક્યાં

આ ભાઈ વીરાણીભાઈ નું મકાન જોયું બીજા બે ત્રણ મકાન જોયા અહીં જે રહેવા ને હરખાય છે ને 1970 માં જે ગયા ને 1970 માં એને સુરત માં રહેવા હરખાય છે બબે કોરોના મકાનમાં રહ્યા છે નું કારણ હું કે 1970 માં બહુ તકલીફ ભોગવી ઓગણીસો નેવું પછી ગયા ને એને ખબર ન પડતી શું કરવું ન્યા રહેવું કાંઈ રહેવું એટલે વિશાળ બાકીને કહું છું બહુ સુરત નો મોહ ન રાખતા બાકી સુરતના ઘનશ્યામ નગર માં રેહવું એ કરતા શેત્રુ જે ડેમ માં પૂરે વાર તમે ડોલ ખોળા એમ લ્યો તો નાય એક ફડખે મૂકી દાવડો નથી અને સ્ટોપર જ નથી ગીત ગાતા ગાતા નકળ બીજો ને ખોળ આમ લીધા એટલી હકડાય છે

અને તેના છોકરાના દફતર તો તમે જુઓ કેડબેરી ચોકલેટ નાસ્તાનો ડબ્બો બિસ્કિટ બોટલ પાંચસો નો ચોપડા હજાર રૂપિયા ડ્રેસ દસ હજાર નું છોકરું હેલું થતું આપણા શાળા વર્ષ પહેલા ભણ્યા નાસ્તાના ડબ્બા હતા રોહડા માં નું ખાઈ લેતા અને કેટલું ખવાઈ ગયું ખબર નથી રહેતી અને જે નિશાળ ઉપડતા બરોબર નિશાળ અને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય આપણે મોજાતા હું થાય ક્યાં ટ્રેક્ટર ઠલવા અને બહુ મોજાય બહુ મોજાય તે બે ફૂક વાળા પાણા કિસમ નાખી દેતા આ સાઉન્ડવાળા હારીભાઈ દાંત કાઢે એટલે બહુ સારું કહો શિપી સાફ ક્યાં ગયા શિવતીભાઈ ને આ સાઉન્ડવાળા દાંત કાઢેને બહુ નહીં આમ દાંત આવે ને પૂછો રોજ અમે અમારે હારે હોય કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે ત્યારે તબલાવાળો રોત હોય મહિના પાંચ કથા હોય પાંચ વાર રોય એટલે સીતાજીને વળાવે એટલે નો રોતો હોય આગલે ઈશાભ હાથું રોતો હોય કે ઓલા મેટલા કાપ્યા પાછા આમાં કેટલા કાતા હજુ હવે કેનેડા બાજુ આપણા છોકરા વધારે જાય છે પણ સરસ છે હું હમણાં પાંચમી વાર કોરોના પછી અમેરિકા જઈએ પણ રહેવાની મજા સૌરાષ્ટ્રમાં છે કોઈનો જવાબ મળો નહીં બેનોને ખબર છે બેનો રસોઈ બનાવતા હોય આખા તપેલામાં એક ચોખાનો દાણો દબે એટલે બહેનો ખબર પડશે ચોખા કેટલા બફાણ આપે બધાને દબાવવાની જરૂર નહીં ન ખાય એવાનો રે એક મામાને જુઓ આખા મહોલ ની ખબર પડે કે એનું કેવું છે એક કાકા જોવો આખા કુટુંબ ને ખબર પડે કે આમાં રોન કેટલા ઘાત થાય અને ગામ નો ચોરણ ગામનું પાદર એટલે ગામની ખબર પડે કે રીધી સીધી બેઠી હોય ઊંધા સાપા ખોલી ખોલી ને બેઠા ખટારો ઊંધો ગયો સાપુ ઊંધું છે પણ કોઈનો જવાબ મળો ને ગામડામાં અને કોઠા ઉજ કેવી બાબાને મેં પૂછ્યું મેં તો હરમડા કેટલું થાય મને માં પછી કે પાસો વે તારે અડધી કલાક સુધી કેમ નથી ત્યારે હાલ જો ખબર પડે લે બોલ અને ગામડા કોઈનો મોળો જવાબ ને પાદર બેઠા ને તેમ પૂછો કે મજામાં ઓ મંડળી ઉપર લીધી હોય પણ સરકારે કીધું બધે ગયા ક્યાં એટલે બેનો નું તપ સો ટકા છે એ તપ બેનો કરે છે પણ મેં કીધું ને કે તમારે તન હારું કે તન તો ડોક્ટર પાસે જવું જોઈએ મન હારું કે મંદિર નો લાભ લેવો જોઈએ અને ધન હારું કે શિક્ષણ પાછળ વાપરવું જોઈએ તન મન અને ધન તૈણ જો તંદુરસ્ત રહ્યું હોય તો આપણા સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સંતો રાખ્યું બહુ ઓછા સંતો એની અલગારી ની મસ્તી ની મોજ માં રહ્યા છે એટલે સૌરાષ્ટ્ર માં વિચાર કરો કોઈ જાત ને સંતો હું સુવિધા ભોગવે કોઈ જાતની ફેસિલિટી ભોગવતા નહીં સાથે મસ્તી એને અલગારી એની એની વાત જ અલગ હોય છે ચાર સંત ઇતિહાસે નોંધ લીધી એક બજરંગદાસ બાપા એક આપણા શામળા બાપા એક યોગીજી મહારાજ એક રંગ અવધુજી મહારાજ આ ચાર સંતો એટલે આનંદમાં રહ્યા સાહેબ વિચાર તો કરો કે વિદેશના લોકો આજે સંશોધન કરે છે કે આપણી જગ્યાઓ કેટલી અન્નક્ષેત્રો કેટલા શરૂ સૌરાષ્ટ્રમાં આમ બાવળીયાળી શરૂ થાય સૌરાષ્ટ્ર ક્યાં સુધી અન્નક્ષેત્રો શરૂ છે એ સૌરાષ્ટ્રની મજા છે અને વિદેશ કરતા સારું છે ત્યાં આ બધા સિસ્ટમથી જીવે છે આ શ્રદ્ધાથી જીવે છે અમેરિકા અમેરિકામાં સિસ્ટમ ઘેરી અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સૂટકેજ ખોવાઈ જાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સૂટકેજ તમારે ઘરે દઈ જાય આપડે ઘરે ને ઘેરે ખોવાય તો શાળી મળે ત્રણ દિવસ બાદ મૂકી હવે ચડી ગઈ અને ન્યા બધા સુખ્યા નું કારણ હોય ટાઈમ ઉપર આપડે હુતા હોય આપડે ઉપર થી ટાઈમ હાલે આમ પગ રાખીને વાળી ગયા હુતા હોય આમ આપણે કે ઇંગોર વાળા કેમ પગે પગે આમ નામ કરે હવે ઉફોડ નહી તમારે વિકાસ થાય કઈ બાપુ મોજ માં છે એટલે આશે ભાઈ વીડિયો વાળા ભાઈ ઘડી કામ તો તમે વચ્ચે ગયા છો આમ તો મને કોઈ નહીં જોવે મારી સીડી એક ભાઈ બહાર પાડી સીડી વિડીયો સીડી પછી મેં મહિને કઈ ફોન કર્યો મેં કઈ વેચાણો મને કઈ ફ્લેટ વેચાણો જમીન વેચાણી પણ તમે સીડી ન વેચાણી એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો છે પણ મેં કીધું ને કે હમણાં ગારિયાધારની બાજુ મારો પ્રોગ્રામ હતો ને તો આપણે ગામડામાં તો મકાન બહુ હારા હોય ફળિયાવાળા એક બેન બાજાના રોટલા બનાવતા સુલા ઉપર તે જેવો રોટલો તાવડી ઉપર નાખ્યો તાપ ઓલવાઈ ગયો બેન શું કરશે તો એને ભૂંગળી લીધી ને સુલામ ફૂંક મારી અમે ચાર લાકડા બે લાકડા હળગ્યા બે ન હળગ્યા એટલે હું બાજુ બેઠો એટલે બેન મેં કીધું મેં તમે વધારે ફૂંક માર્યું હોત ને તો ચારે ચાર લાકડા હળગ્યા મને સુખીભાઈ તમને આમાં ન ખબર પડે બહુ વધારે ફૂંક માર્યું ને તો એ જૂની રખ્યા હોય ને મોઢા ઉપર ઉડે પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એલી ભાઈઓ તાકાત નથી પણ બેનો ત્યાગ છે જોજો બલિદાન છે બેનો તમે જોજો કે આપણા ગામમાં કોઈ બીમાર ન પડે ભગવાનની દીએથી પણ કદાચ કાલે હવર તમને ખબર પડે કે આપણા ગામમાં કોઈ ભાઈ બીમાર છે આપણો મિત્ર તો બેનનો જોજો ત્યાગ જોજો બેન તમને શેરી હામાં મળે અને ભાઈની તબિયત પૂછજો એનો ધણી ગમે એટલો બીમાર છે ને બેન એક પણ શબ્દ મોળો નહીં બોલે ના ધણી વિશે આપણે કેવી મારા ભાઈને કેમ છે એટલો મીઠો જવાબ આપશે કે તમારા ભાઈને બહુ સારું છે ફ્રૂટ ખાવા મળ્યા છે લગભગ રવિવારે સુધીમાં સારું થઈ જાય અને ભગવાન દે તમારે ભાઈ સાવ સારું એક પણ શબ્દ બેન એના પતિ વિશે મોડો નહીં બોલે આને ઘટના અવળે બની કોઈ બેન બીમાર પડે ને ભાઈ જોઈ હું જવાબ દે શેરીમાં હા મળે હવે કેમ છે મારે ભાઈ લગભગ નહીં ટકે એવું લાગે એ મારે બાની બધા વાહર ને કે રે નહીં મારે લાગે ગોજો વેહવાળો ક્યાં ગોતું માંડ માંડ ગણપતિ બેહ્યા હતા હા ભાઈ બી ઉભાતા તરબૂચ ખાઈ જાય અહીંયા જો તમે સુરત થી બધા આવ્યા છો મિત્રો તો સુરત તમે પતિ પત્ની હારે પાઉભાજી ખાવા જઈ શકો તમે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો તમે સોસાયટી માં બહાર નીકળો તો કોઈ તમારે હામ ન જોવા કારણ કે શહેર થાય અમારા ગામડા એટલે બધા પાછળ છે કે હું મારા ઘરના ખરખરે છે એવા જઈ જઈ ગઈ એને કાળો હાડલો પહેરે હું કરતા આગળ આગળ એમાં મારા ઘરના બે ત્રણથી પહેલાં મગજ ગયો કે તમે નકરા પ્રોગ્રામ જ કર્યા કરો છો તમને એમ નહીં થતું આ સુરતમાં મુંબઈમાં બે જણા કંઈક જાય એમ આપણે જવું પડે મેં તારી શું ઈચ્છા છે કે મારી એક જ ઈચ્છા છે આપણે ગમે ટોકી છે ને સિનેમા મારે ખાલી એનો પડદો જોવો પડદો કેવો એ ખબર નહીં ફિલ્મ તો જોયેલું જ નહીં મેં પડદો થોડો આખો ફિલ્મ જોઈએ આપણે તો કે છોકરાને જ લીધા તો છોકરા પૂછ્યા તો મેં તું ખોટું બોલ્યું એમ બે માણમ ફિલ્મ જોવા નીકળ્યા એટલે છોકરા પૂછ્યું પપ્પા કઈ પાસે આવશો મેં બેટા તમે સુઈ જાઓ એમ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જ આવીશ એમી ટોકીઝમાં ફિલ્મ જોઈ ગયા છોકરા જો બાન બાપા ઘણા ટાઈમે રાતે બારે ગયા છે હાલો ને આપણે ફિલ્મ જોઈ એવી એક માકડે ભેળા થઈ ગયા હો ઇન્ટર પડ્યું લાઈટો શરૂ થઈ છોકરા અમને પાળી ગયા એમ છોકરાને પાળી ગયા પછી એમનો પરસો ઓળી ગયો પછી છોકરામ પૂછ્યું બેટા તમે હોય લેવા આવ્યા હતા કે સત્યનો શેરો લેવા આવ્યા હતા આ ભરજા એટલે દાંત કાઢવા રામદેવજી કહે છે તમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો એનો કોઈ અર્થ નથી એક કલાક આસન કરો અને દસ મિનિટ દાંત કાઢો રોગનો હુમલો ન હોય પણ આ બધું નાખવાનું સાહિત્ય સંતવાણી ભજન સંતોના આશીર્વચન એ જીવનમાં ઉતારવાનું છે બાકી આશીર્ષ્ય માત્ર ડાયવર્સ અમદાવાદ ત્રણ કલાક બોલ્યો કોઈ દાંત જ ન કાઢે મેં કેમ દાંત જ કાઢે કે બે હારું સ્કૂલ છે હું ફેન્ડ વળી ગયો મુંબઈ માં એક ભાઈ મને મળ્યા મને કે તમે સુખાભાઈ ના દીકર્યા મેં ભલામણા હું સુખાભાઈ છું મને કે યાદ કરો છો મને કે તમારું નામ સુખદેવ તમારી અટક ધામિલ્યા તમારી જાયતી કે મેં નર જાયતી મને કે ધામિલ્યા શ્યામ આવે મને પૈસા આપો મોટર આવે ને કઈ હાલી નહીં આવે એક જગ્યાએ મેં ડાયરો ચાર વાગે પૂરો કર્યો દસ હજાર રૂપિયા ઓછા સાહેબ મેં ભરવા દસ હજાર રૂપિયા થોડા ઓછા ભાઈ હોય લેવા ઓછા એમની જે ફરમાઈશ તમને ગીત ગાવાનું કીધું ગીત ન ગાયું એટલે દસ હજાર રૂપિયા કાપી નાખ્યા એ ગામમાં એક વાર પછી બીજો પ્રોગ્રામ એ મેં કીધું એ ગીત બે વાર ગાવ એટલે પેમેન્ટમાં વાંધો ન આવે બે વાર ગાયું હોય તો વીસ હજાર રૂપિયા હવે ઓછાઇ મેં તો આ વખતે કેમ ઓછાઇભા ગાઓ કે નહોતું ગાવાનું લે એમ ન્યાય ન્યાયને નથી રહ્યા એક ગામમાં જ કલાકાને હામૈયા કરો અમારા હામૈયા ન હોય અમે કોઈ મફત પ્રોગ્રામ કરતા નથી લાખો રૂપિયા લેવી ડાયરેક અમારા હામૈયા હોય જ નહીં હામૈયા કોને હારા સમાજમાં હારા લાગે બે જ વ્યક્તિના એક તન મન ધન થી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવાન કપડા પહેર્યા છે એવા ગિરિરાજ બાપુ જેવા સંતો હોય એના સામે હારા લાગે આપણા સંતો બધા બેઠા એના સામે હારા લાગે અને એક કરોડો રૂપિયા કમાય છે સુરતમાં મુંબઈમાં અને ગામડે અને આવા ધાર્મિક કામમાં જે પૈસા આપે છે એવા દાંત હારા લાગે બે અમારા હોય જ નથી કે કલાકાર ને હામ કરવા છે એમાં એ બે બળદ અને ગાડું આમથી આવ્યું કે તબલા લઈને ગોઠવા બેહી ગયા ગાડું દહ ની સ્પીડ હાલતું કે વાંધો નહીં પંદર ની સ્પીડ પકડી અને જેવું સ્ટેજ આવ્યું એટલે સરપંચ સાહેબ બંદુક ભડાકો કર્યો બળી ત્યાં ભળી ગયા તો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો હવે બળદ ને ગાડું ને એમ જ ખાય અને સ્પીડ વી ની અને બળદ વાડીને એવાય બધા લઈને વાડી એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય ખબર ન પડે ભાગુ રાખવા આવ્યા છે કે આ પોગ્રામ દેવા આવ્યા છે આ જો બાળકો દાંત કાઢે છો આ છોકરા હજી મને વી વર્ષ સાંભળશે સુખા બાપા એવા સુખા બાપા બાળકોનું એજ્યુકેશન સારું છે જો અત્યારે છોકરા હોશિયાર થઈ કે એક છોકરાને સાહેબ પ્રશ્ન પૂછ્યો આ મીણબત્તી જગીને બોલ દીપક આ પ્રકાશ ક્યાંથી આવ્યો છોકરાએ ફૂંક મારી મીણબત્તી ઓલ્યું નાખી એ કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં સાહેબ રજા મૂકીને વિ ગયા હો હમણાં એક છોકરા ને સાહેબ ખીજાતા ખીજાતા પૂછતા કે તાજમહલ કોઈને બાંધો તો એ છોકરા કોઈ ધીરે બોલો તાજમહલ કોઈને ધીરે બોલો હું મોડો બી લે આને શું કરો તમે એ કે તાજમહલ નું શું કામ પૂછો છો મારા બાપા પૂછો ને એમ કરે એટલે છોકરા હોશિયાર થઈ ગયા ત્યારે બાળકો છે ને ત્યારે ભાગ શાળે છે તમે જુઓ વિચાર કરો કે મજા છે સુરત માં કટલી રોજ બહેનો જાતા હતા એટલે કટલી બહેનો તમે રોજ આવો કેમ કઈ લેતા નથી કે ભાઈ લે વિશે તને ખબર નથી હમણાં તો બેને માર્કેટમાં તેના ધણીને ફોન કર્યો કે એ માર્કેટમાં આવી છું ચણા લઉં છું કેટલા બે કિલો લઉં ત્રણ કિલો લઉં તો ગીતો તારો વિષય છે મને હું કામ પૂછે છો કે ફોલવાના તમારે ને એટલે મજા છે પણ આઈ સરસ મેં કીધું માત્ર ડાયવર્જન્સ પણ વિદેશ કરતા સારું છે એમાં ભગવાન ને દિયે સંતો ને કોરોના હળવો પડી ગયો છે હવે કોરોના ત્રીજી લહેર નો સારું નકર મહેમાન બબે કલાક ઘરે બે હવા આવતા હતા અને પછી ઊભા થતા ત્યારે એમ કે એ બહુ બારા ન નીકળતા કદાચ ત્રીજી લહેર આવશે તમે હું લેવાય એવા બે સફરજનો એના છોકરા ખાય છે કે ખોરાક લઈ જાઓ આમાં હું ગોદડું સાબુ અને હું મારી દીકરી દીકરો ભણે છે વિદ્યાનગર આણંદ એટલે હું આણંદ જાજો રહું છું એજ્યુકેશન વાળું બહુ કોલેજ દુનિયાની કોલેજ દુનિયા છે તેમજ બધા એજ્યુકેશનવાળા વાળા એટલા છે ને બધા મેળવતા ને કોરોના બી ગયેલા બંગલામાં ભાઈ છે ને હવે મેં હું તો હાથ કર્યો તો હાથ ધો કે રીક્ષ ન લેવાય બોલ બોલ અને મોદી સાહેબે ઘડી કેમ કીધું દીવા પ્રગટાવો ને ઘડી કેમ કીધું થાળિયું વગાડો ને તો હવે મારા ફળિયામાં આળા ખાતો હતો ડોસી કે આનો ટાઈમ હું હતો મેળા ખાવ છું મોદી સાહેબે કીધું કાઢવા કરું બટા કશી સેવા પગ લઈ લે અમારે ડોક્ટર બે દર્દી ઉભા થાય સાહેબે પૂછ્યું શું થાય કે મારે હાળો થાય કેમ નહી તને હું થાય છે એમ પૂછું અને હવે ડોક્ટરો ડિગ્રી વાળા આવી ગયા ડિગ્રી વાળા જો ગુજરાતમાં પચીસ વર્ષ પહેલા કેવા ડૉક્ટર હતા કઈ ડિગ્રી લેવાય છે એ જ ખબર નથી પહેલાં ઇન્જેક્શન ભરે પછી આપણને પૂછે શું થાય તો ઇન્જેક્શન છે નું ભર્યું છે બોલો આવા ઇન્જેક્શન ખાય ખાય ડોહ લાવીએ કે વહેલા અમારે એક ડોક્ટર બધાને વ્યસન મુકાવે છે વ્યસન તો એક ભાઈ આવે ને વ્યસન મૂકે છે ડોક્ટર પૂછ્યું દારૂ પીવો તો કે મગાવો લે અરે એમ નહીં તો હું મોય કેમ કેવી છું હમણાં વૃક્ષારોપણના કાર્યક્રમ બધા મંત્રીઓ બહુ કરવા છે અમારી બાજુ ગામ છે ને મંત્રી આવ્યા એને ચોક નો કર્યો ચોક કર્યો જ નહીં કયું વૃક્ષ વાવવું પ્રતિજ્ઞા લેવ રહ્યો આખા ગામને કે બધા પ્રતિજ્ઞા લ્યો અમે વૃક્ષારોપણ કરશું આખા ગામે પ્રતિજ્ઞા લીધી અમે વૃક્ષારોપણ કરશું કે એનું જતન નહીં કરશું કે એનું જતન નહીં કરશું એનો ભાવ લેવું એનો ભાવ લેવું પાંચ વર્ષ કઈ મંત્રી આવે ને આખા ગામે ગાંજો વાવેલો એ કે મેં જતન નહીં કરશું એનો ભાવેલી શું એ કે ગાંધો નહિ હારું વૃક્ષું આ ગામ ને ક્યાં ભોગવું અને આ મજા છે જો વિચાર કરો તમે ઘોર ઘણો કર્યો બે જોરદાર તાળી થી વધેલું એને શિકર કરી આવેલી હા બહેનો સ્ટેજ ઉપર આવી અને પૈસા આપે એ બહુ સારું કહેવાય હા કથામાં લખ્યું હોય મહિલા મંડળ દ્વારા કથા રોકાણ તો આજ બનુ હોય પણ સાહસ કર્યું સારું કહેવાય બેનો સુધી આવવાનું હા એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો તો વિચાર કરો આ બાળકને ને ખડક ભાઈ બે જાય કેમ આસન કરે ના છોકરા ડાયા આવું મેં બધે કહેવી તો ઘણા વ્યવસ્થિત બાળકો બેઠા ને કે તમે જોવા મૂકો ગામમાં એ ખાકી સડિયું પહેર્યું હોય છોકરાએ નાકમાં કપા તોળાતો હોય

અને સરદાર સિવાય શક્ય નથી અને પહેલી વાર એવું બન્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ બાજુ રૂમ માં થાય કે જવાહરલાલ નહેરુ જાગોટુગલ પોર્ટુગલનો જે પ્રશ્ન આવવાનું છે તે દેશના લોખંડી પુરુષ થોડે કાંઈક ઊંચી કરી બોલ્યા કે ખાલી જ કરવાની છે ખાલી ચર્ચાઓ જ કરવાની છે જો મિટિંગો ચર્ચા કરવાની હોય તો મને ન જગાડતા અને હું જાગીશ તો ભેળવી દેશી સરદાર વિચાર કરો એને ટેચ ઓફ યુનિટી હોના બને તો એનું ઋણ નો ચૂકવાય સાહેબ એટલું જબરદસ્ત એને કામ કર્યું છે હમણાં ચૂંટણી આવે છે ચૂંટણી પમ હું ગઢડા પંખો લેવાય ગયો પંખો ફેટ કરી દીધો બિલ આપ્યું ને ગેરંટી એટલે કે ઉમેદવાર આપશે એટલે હમણાં હમણાં તો કોઈ ગેરંટી મેં આપશું જ નહીં ચૂંટણી આવે છે ઊભું બધાને વ્યાવ છે પક્ષ નથી નીતા શ્યામાય ઊભું રહેવું હમણાં એક જણો મને મળ્યો મેં કે સુખદુભા આવતી વિધાનસભામાં ઉભો રહ્યો મેં હું શું કરું તો કે તમારા ડાયરામ લાખો પબ્લિક હોય મને થોડોક હાઈલાઇટ કરો ને મેં તમે કામ શું કરશો મને કે તમારો તકલીફ છે ને છે મેં તમારા ગામમાં સ્મશાન સારું નથી કે તમે મને મત આપો હું ઘરે ઘરે સ્મશાન બંધ લે હા હું બાથરૂમ બનાવા છે એટલે આ ચૂંટણીનો મજા છે પણ એમાં ઘણા વિરલાઓ સારા છે હા સાહેબ વિચાર કરો કે આ દેશમાં અત્યારે ખૂબ સારું તંત્ર ચાલી રહ્યું છે કે પહેલાં તાજમહલને આપણે ચર્ચાઓ થતી હતી કે ભાઈ સારું છે સ્મારક પણ સાહેબ છેલ્લા પાંચ વર્ષમાંથી કાશી વિશ્વનાથ મંદિર અયોધ્યા મંદિર અને પાંચસો વર્ષ પછી કાળિકાબાના મંદિર ઉપર ધજા ચડી હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ચડાવી છે વિચાર તમે કરો એટલે સારું દેશનું વાતાવરણ છે ત્યારે ધાર્મિકતા તરફ મજાનું છે પણ મેં કીધું ને ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો ભારતમાં રહેવાની મજા છે એમ તો વિદેશ સુધી જી આવ્યા અમેરિકામાં બધા ઇંગ્લિશ બોલે તો એમાં એક ભાઈ મને કહે ક્યાંક ક્યાંક તમે ઇંગ્લિશ બોલો તો હું ઇંગ્લિશ બોલતો હતો મેં કીધું મને ઓર્ડર આપવા દો તો હોટલમાં ખાવા ગયા ઓલે વેટિંગ કીધું ઓનિયન તો ઓલે આમ નામ કરે મેં ઓનિયન તો ત્રણ વાર કીધું મારો મગ ગયો મેં તને ઓનિયનમાં નહીં ખબર હોય બાજુને થાળે મેં ડુંગળી બતાડે મને કે ડુંગળી કયો નું ભાવનગર નો હતું અને ખરેખર હો વિદેશમાં લોકો બહુ પ્રગતિ કરી છે હું તો ચૌદ વિદેશ યાત્રા કરી હમણાં જ દસ પ્રોગ્રામ ડલાસ ને વુસ્ટન ને શિકાગો ન્યા કરીને આવ્યો અમેરિકા તો પ્રગતિ બહુ કરી ગુજરાતી જ્યાં ગુજરાતી ને ગુજ્જુ કે ગુજ્જુ તો ન્યૂ ન્યૂ ના વોક્ટર રોડ પર હું જાતો હતો ને એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ 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 અને થોમસ ત્રણ ગુજરાતી ને એક ભૂર્યો દુકાન ઉપર નામ લખેલું તો મેં ત્રણ ગુજરાતી ને પૂછ્યું મેં થોમસ કોણ છે તે કે મારો પાર્ટનર છે કીધું કઈ રીતે કે પચીસ વર્ષ પહેલાં મેં અમેરિકામાં આવ્યા તે થોમસ પાસે ડોલર ને રૂપિયા હતા અમારી પાસે ધંધાનો અનુભવ ત્રણ પાસે હતો મેં તો અત્યારે પચીસ કે કહીને થોમસ શું કરે છે કે એની પાસે ખાલી અનુભવ છે રૂપિયા મારી પાસે મેં થોમસ કરે પોતા મારે એટલે ઇમ્પોર્ટેન્ટ આ તમે પૈસા ખૂબ ઉડાડે એક ગામમાં ગયો હવે તો બહુ ધ્યાન રાખું છું કે ગામ કેવું છે આયોજકો કેવા છે એટલું બધું ધ્યાન રાખવું ને સતત મહિનામાં એક તાણ વાળું ગામ એવું ભટકે બંધ હોય તો કુતરે આવતા હોય

અમારા અમારે ભાઈ રહ્યા ને હેરીભાઈ ની બધા સુરત અવર મારો કાર્યક્રમ કરાવે એક વાર મને કહે સુખદેવ ભાઈ એટલો બધો રન હાઉસ સુરતમાં બહુ સરસ છે ખરેખર ફાર્મ બહુ સરસ બન્યા છે દિવસે ફાર્મ રાતે બે ફાર્મ આમ મજા જ આવ્યા એટલે મને એક ભાઈ કે રોકાય કામ રેજ રોકાણો હવે છ વાગ્યા જાય ગયો આઠ જણા બરબુડા ટી શર્ટ પહેરીને આમ જતા હતા મેં ભાઈ ને પૂછ્યું આ લોકો કોણ જાય છે આમ કામરેશ થી અમદાવાદ બાજુ એ તો સુરતના ના કરોડોપતિ માણસો છે અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે રોજ થોડાક હાલે તો બધા આપણે ભલે તાણ મારી હાલો ને આપણે હેલવી તો એ મેં હેલ્યા એ તો વીઆઈ ગયા ક્યાં ક્યાંય આમ ભરોસ દેખાવા મીડ્યું બધા એટલું બધું વોકિંગ કોઈ ન કરતું હોય અને ઉભા રાખીને પૂછો હાલવા નીકળ્યા હે ને તો ઉભા રાખીને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા કે કોને કીધું અમે તો અંબાજી આઈલે દર્શન કરવા જ આવીએ એનું આમ ફાઈનલ હતું અમારું આમ ફાઈનલ મેં પેલા મને ધજાવું ધારે રાખતા અમને તોડવી નાખ્યા પછી આમ ગયા અમારે આમ જવાનું તો ભૂખ્યા એટલે એક મેં અઢીસો ગાંઠિયા વણેલા અમારો રાષ્ટ્રીય ખોરાક કલાકારનો નો અને હુરા પૂરા અને ચા કોણ દેવી મેં અઢીસો ગાંઠિયા મગાવવાનું બે ચા મગાવવાનું ખાવાની શરૂઆત કરતા કે ભીખરી આમથી આવ્યો ભીખરી કે તારે ગાંઠિયા ખાવા છે કે તમે ખબરો અઢીસો ગ્રામ ગાંઠી ના આપી દો અઢીસો અમને આપો એ પાંચસો ગ્રામ ગાંઠિયા અમે ખાઈ ગયા અને ઓળકાર ટી શર્ટ ઓળખાયલા તે આમ નામ નામ કરતા ને ભીખરી ઓળખી ગયો એ કે નથી બધા હવે આબરું ધાવે આવે પણ ભીખરી તાજો સૌરાષ્ટ્ર બદલી થઈને ગયેલો એ કે હું મુંઝાઈ ગયા ભલાણા પૈસા નો તમે કીધી બાજુ આવો હું બિલ સૂકવી દઉં છું એ કંકુવાળીનો આટો ગાડી હો અને અમારા બિલ ભીખાડી સૂક્યો અમને સુખ્યો લોકો ડાયરામાં આપણે લાખસો રૂપિયા આપે અને આપણા બિલ ભીખાડી સૂકવે મેં તો એમ એવા માણસો નથી તું અહીં રિક્ષા બાંધી લે આ નજીકમાં ફાર્મ આવું છે કે હું બોલ્યા મેં તું રિક્ષા બાંધી લે મને કે સાન ગાંઠિયા બરોબર છે હવે રિક્ષામાં રહેવાય દ્યો ને પણ મેં તમે કલાકાર સૂવ્યો કે અમને ખબર ભીખારીના ગાંઠિયા કહી દાય કલાકાર જ હોય કે મારા બાપુજી બાપુ ગારિયાધાર તાલુકામાં બહુ એને કર્યા એક ગામડું એવું બાકી નથી કે એને એક એક ગામમાં મિનિમમ દસ દસ પ્રોગ્રામ ન ટ્રેક્ટરના ટોલા ઉપર ફાધરે અને લગભગ ક્યાંય છે નક્કી કરવા એવા સાતસો ગામડા છે કે જે દાદાનો પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા એને હવે મેળ્યા જ નથી એમના આવેલા એવા સાતસો ગામડા છે છતાં એ ગામમાં પાછ બીજી વાર પાછા જાય એવું આપણે કે હવે હું લેવા જાઉં છું કે કદાચ સહિત થયો ને આપે તો હા આને કે જીભ ને પાણી કઢાવવું કે હા એટલે મેં કીધું ને કે મજા છે પાનું કઢાવવું નથી બીજી વાર પાછા જાય હવે એટલું તારીણે એને જિંદગી કાઢી કારણ કે એસી વર્ષ એને ઉજાગરા કર્યા અને વીસ વર્ષ હું જાગું છું હાસ્ય ને દુનિયામાં હો વર્ષ સ્ટેજ ઉપર કોઈ પૂરા કર્યા હોય ને તો મારા બાપુ હા નગર પટેલના છોકરા ને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલરબેન ગોંખલું મૂકવા જેવું થઈ એમાં એમ મકાન એક પાકું મકાન કરો મારો વ્યવહાર થઈ જાય તે પરેણે પરેણે મકાન શરૂ કર્યું એણે એક બાજુ ઈંટું પડેલી એક બાજુ સિમેન્ટ પડેલી એક બાજુ રેતી પડેલી અને દાદા ખાટલો નાખીને વિશે બેઠા હતા એક ભીખાઈ આમ થાય એવો એ કે ખાવું છે મારે બાપા મારે બાન ઓ હો કોઈ માણસ ખાવાનું માગે ને એ આપણા ભાઈ કહેવાય ઓલે ભીખરીને કહે તું એવું હોય મારે કે દૂધ પાક બનાવો પૂરી બનાવો દાળ ભાત બનાવો પાપડ શેકો ઓલે ભીખાઈ ને બધી વસ્તુ બને ને એટલે એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખવી ઓલો વિયો એ એટલે આ બધી આ કોઠા વિચાર તમે કરો પણ આપણે બહેનો ની વાત કરતા બહેનો પૂછે આપણને ધાર્યું એનું જ કરે તબ સો ટકા બહેનો જો અહીંયા તો મર્યાદા વાળા કપડા બહેનો પહેર્યા છે આપણે એક મર્યાદા છે આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર આપણી જગ્યાઓમાં માં છે કે બહેનો અલગ બે ભાઈઓ અલગ બે આ મર્યાદા માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છે નકર મુંબઈ મારો ટિકિટ છે એટલે ધીસ કપલ પતિ પત્ની બે બાજુ બાજુ બેઠા હોય હું કંઈક જોશ તો તરત ઘરના પૂછે સ્મિતા આમ હસવું છે તેમ હું હાંઠ્યું ક્યાં આવ્યા સુધી તારી સાહેબની સ્મિત ઉડી અને આ આપણા બધા કપડા જો બેનો ઉપાડ ગયા ટી શર્ટ આદમી માટે છે કંપની વાળા ટી શર્ટ બનાવ્યા છે ટી શર્ટ બેનો પહેરે જીન્સના પેન્ટ આજમી માટે બનાવે છે જીન્સના પેન્ટ પહેરે બૂટ આજમી માટે બનાવે છે બૂટ બેનો પહેરે આપણા બધા કપડા બેનો ઉપાડી ગયા એકદી આપણે ભાઈ વખતરો કરો બેન ના કપડા પહેરીને ગારી માર્કેટ યાર્ડ માં ધાવે રહેવા દે અને આપણા બધા કપડા ઉપાડી ગયા અને મજા છે વેવિશાળ વચ્ચે છે હમણાં એક છોકરો અમદાવાદ વેવિશાળ છોકરી મારે તમારી પરીક્ષા લેવી છે પરીક્ષા લઈ લો છોકરો કે જે છોકરીનો વેવિશાળ જોવા છોકરો ગયો હતો અને મમ્મી અમદાવાદ કાંકરિયા તળાવ છોકરા લઈ ગઈ અને છોકરો કાંકરિયા તળાવના કાંઠે ઉભો હતો અને છોકરી મમ્મી ધૂબકો માર્યો કાંકરિયા એટલે એટલે છોકરાને એમ જ્યુ કે વે વિશાળ ભલે નો થાય પણ આ ગુજરી થાય એ પાછળ પડ્યો એ છોકરી મમ્મીને બતાવી લીધી એ છોકરી મમ્મીને ઘરે વહી ગયો ઓલો છોકરાના ઘરે ગયો એટલે એકઝેટ અને ઘરની સામે ઈનોવા ગાડી પડી હતી નવે નવી અને એની ઉપર લખ્યું તો કે વે વિશાળ ઓકે આ ગાડી તમારા સાસુ તરી તડી એટલે ઓલો કડ્યા હતા દેન ઊભો રહ્યો કેટલો ટોપ મોટો એ અને ઘરની સામે પડી એની ઉપર લખ્યો હતો તમારા સસરા તરફથી આપી બીજે કોઈ ગાડી છે તો કહે દે હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ પણ જે કે મજા લગન ને વેવિશાલ વચ્ચે ને તમે મારા તું મારી એ બસ તમે પ્રેમ હાલતો તમે સુના ગીત સાંભળો તો લાંબો સમય સુધી પ્રેમ માંગતા કે જનમ જનમ કા સાથે અમારા તુમારા જનમ જનમ સુધી સાથ માંગતા પે સમય ઘટ્યો 100 સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા એમાંય સમય ઘટ્યો સુબહ સે લેકે શામ તક અને હવે એમાંય સમય ઘટ્યો જલક દીખલા જા પૂરું ફોર યુ ટાઈમ જ નથી કોઈ નવું નવું છોકરું વે વિશાળ એટલે છોકરી કેવા ગીતો ગાતી હોય કેવું ગીત ગાય લેનો મેં સપના જેવું વિશાળ થયેલા સપનો મેં સજના જેવા લગ્ન પચીસ વર્ષ સજના પે દિલ આગયા અને જેવા શાળે વર્ષ થાય એટલે તા થયા તા થયા હો પૂરું રોડા ના ખર્ચા સરું એટલે મેં કીધું ને મજા એની છે પણ બહેનોની હાજરી છે ત્યારે આ તો માત્ર હાસ્યની વાત હતી

અને પહેલો બીજો ત્રીજો અને ચોથો દિવસ થાય અને દીકરાનો બાપી દીકરીને ફોન કરે બેટા તારા ઘરે બધા મજામાં છે તો દીકરાના બાપ એટલી મીઠી મીઠી વાત ઉકરે બાપુજી આપણા આંગણામાં જેવું આશો પાલું છે ને બાપુજી એવો જ અમારે આશો પાલું છે બાપુજી આપણે જેવું ઘર છે ને એવું જ અમારે પાદરમાં મોકાનું ઘર છે બાપુજી આપણે જે વાડી છે ને એવી જ બાપુજી અમારી નજીકમાં વાડી છે બાપુ દિવસમાં એ દીકરીને શું ખબર હોય આમ તો સારું છે આ રોડે બહુ સરસ છે હું આવ્યો હું કામ આવ્યો ભૂલી ગયો એ હળવળ થાય બધા ગેરંટી આપે છે પણ બીજું કાંઈ નથી કરવાનું દેશમાં કહેવાય યુવાનો કે તમે કરો કે એ ચરોતરના લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ કરમસદના ખેતરમાં ઝવેરભાઈ પટેલ અને ફાધર એમ આ ખેતરમાં હળ આંકતા હતા સરદાર પટેલ માત્ર બાર વર્ષની ઉંમર બાર વર્ષની અને ઝવેરભાઈ હળ આંકતા ને એની પાછળ સરદાર પટેલ ચાલ્યા જ હતા માત્ર બાર વર્ષની ઉંમર એટલે નાની ઉંમરે એને પૂછ્યું ઝવેરભાઈને

અંગ્રેજો ફાયરિંગ કર્યું જલિયાવાલા બાગમાં અને લાલા લજપતરાય શહીદ થઈ ગયા અને આખા દેશમાં ખળભળાટ મચી ગયો કે લાલા લજપતરાય શહીદ થઈ ગયા છે અને આગળ વધુ નક્કી કર્યું કે જો આજને આજ અગ્નિ સંસ્કાર આપશું લાલા લજપતરાયને તો દેશમાં તોફાન ફાટી નીકળશે એટલે ત્રણ દિવસ માટે લાલા લજપતના નશ્વર દેહ ને લોકોના દર્શન માટે મૂકવામાં આવે એ દિલ્હીમાં લોકોના દર્શન માટે લાલા લજપતના દેહને મૂકવામાં આવ્યો અને લાખો માણસો લાલા લજપતના દર્શન કરે કોઈ પગમાં ફૂલ મૂકો કોઈ પગે લાગે કોઈ ફૂલ મૂકો કોઈ પગે લાગે એ લાખોની મેંદની વચ્ચેથી એક યુવાન આવ્યો બ્લેક ટોપી પહેરી હતી વાંકડી મૂંછી હતી ફૂટ ની ઊંચાઈ હતી એ લાખોની મીંદની વીધી અને લાલા લજપતના દેહ પાવી આ યુવાને હાથ નહોતા જોડ્યા ફૂલ નહોતા મૂક્યા પણ લાલા લજપતના પગે હટી અને આ દેશ તો યુવાન એટલું બોલ્યો તો લાલા જે અંગ્રેજે તેને માર્યો છે એને ગમે નહીંથી ગોતી તો પતાય નથી હું ભગતસિંહને વિચાર કર્યો અને અંગ્રેજે ઠાયર કરી નાખ્યો આખા દેશમાં આ કાર થઈ ગયો કોઈક હિન્દુસ્તાન યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે અંગ્રેજ સરકાર અને ચાર ચાર દિવસથી ગોતે છે આ યુવાન પકડાતો નથી અને છાપા મોહમ્મદ આવ્યા ભગતસિંહના પિતા શ્રી સરદાર છાપો વાંચતા હતા અને ભગતસિંહના માતુ શ્રી વિદ્યામતી કોર રસોડામાં રસોઈ બનાવતા અને સરદારસિંહ ને હાથ ધ્રુજવા મીડિયા અને વિદ્યાપતિ કોરને વાત કરી છાપા મેં વહામાં આવા આવ્યા કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈ અંગ્રેજનું મર્ડર કર્યું છે અંગ્રેજ સરકારને ચાર ચમત ન થવા દે રામાપીને આઈ કેમ બી દે કે ભેરો કાને કાને કામે બે ગયો કારણ કે બાર વાગે ભેરવાન પોલીસ બે આવે ઘોડેલા ખેલવે લે રામાપીર હવે ક્યાં આમાં જાવ એમાં સાહેબ મને ભાવનગર મળ્યા મેં કે સુખદભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે મેં સાહેબ મારા ભગવાનની દિયા છે કે હું દેશ વિદેશ જાઉં છું બીજા રાજ્યમાં આપણા ગુજરાતીઓ છે જ્યાં મને લઈ જાય છે પણ નાના કલાકાર માટે કંઈક વિચારો કે હું અઠવાડિયામાં તમને ફોન કરું એક તો પ્રોગ્રામ આપણે ગોઠવી એ અઠવાડિયે પર સાહેબનો ફોન આવ્યો મને કે સુખ દેવે જગ્યા નક્કી થઈ ગઈ છે તમે આ પાડો કે કઈ જગ્યાએ મને કે જેલ મેં એમ જ્યાં કોણ દાંત કાઢશે બધા ખૂન કરી ગઈ ને આવ્યા તો એ લોકો કંઈક સારી વાતો કરજો ને જીવન ઉપયોગી હવે ત્રણસો કેદી બેઠેલા એમાં એમ બોલાય કે પૂર્વજોના પૂન એટલે તમે બધા રહ્યા બે ત્રણ તો મારાુકાના હતા એક જગ્યુ ગયો પંખો આમ નામ ફરતો હતો આમ કેમ મને કે હપ્તે લીધો અત્યારે વાતાવરણ બાપુ કેવું છે કે તમે પાંચ ઉપર પંખો મૂકો ઠંડી લાગે અને એક એક ઉપર મુકો તો ગરમી લાગે એવું વાતો અત્યારે છે તો એક ભાઈને હુવા ગયો ગામડામાં પ્રોગ્રામમાં તે મે પંખો એવો સેટ કર્યો ને એક ઉપર ને એક ની વચ્ચે ધીરો 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 પડતો એટલે મને ગરમી ન લાગે ને ઠંડી ન લાગે કદી બંગલાના માલિક આવ્યા આવીને પાધરો પાંચ માથે કર્યો મે પણ હું કામ પાળ રે તમે કેતી આવો ભલા મણા હા એક માથે થોડું હોય એટલે બોલો હવે નહીં તાણ કરે બોલો હા હું આ કરું કરવા હું હજગર ગોડે ટૂંટી હોળી ગયો મગે તમે કેતી આવો ભલા મણા એટલે સોક્સ ગંભીરભાઈને ને ખબર છે મૂળ અઢીસો છે ગુજરાતમાં અને એક હજાર એમ કલાકાર છે પણ ઉગે કોઈ ન પૂછે આપણે તળપદી ભાષાની મજા છે સાહેબ ત્રણ કલાકાર રેકોર્ડ તોડી નાખ્યો સાહેબ વિચાર તો કરો હાજરી નથી હા હો ભણ એક પણ હું વિદેશ જાઉં તો મારી ફોન આ તમારા અમરેલી જિલ્લાના ત્રણ કલાકાર છે ને એનું જો વિડીયો રેકોર્ડિંગ મળે ને તો ભલે દસ હજાર રૂપિયા થાય આમાં અમારે નજરે અને વિડીયો જોવા સાહેબ કલ્પના તો કરો બાર બાર કલાક સ્ટેજ ઉપર એકલા બે અને પુરસ્કારની કોઈ આશા નહીં અને હવાર ઉધી પબ્લિકને હલવા નો દે અને કોઠા ઉછ બધું આવે વિચાર કરો વાતો બધી કોટા ઉઠી એવા ત્રણ કલાકાર આપણા પરગણા આપ્યા અમારે ગઢડા ઢસર વચ્ચે આંકડિયા ગામ છે તેર ખોડા ચારણોના છે પણ નારાયણ સ્વામી જેવા સબને બંને સંત થઈ ગયા આ સંતે દસ હજાર ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી બીજા કલાકાર અમલીન બાજુ સલાળા ગામ છે કાંજી ફૂટા બારો જીધરા બાબા વાત કરી ત્યાં સુધી કોઈ પગ્યું નથી અને ત્રીજા કલાકાર તમને બધાને ખબર મારા બાપા પૈસા કયો કોઈ કરો હું શું સબુતરા માટે હવેડા માટે રામજી મંદિર માટે કેટલા કાર્યક્રમો ગામડે ગામડે જઈને કર્યા પણ એને કોઠાઉ જ કેવી મારા બાપાને હું કહું કે આપણે ખેડૂત એવી આપણે ત્યાં ન લેવાય પૈસા પણ થોડો તો પુરસ્કાર લ્યો તમને લોકો આઠ આઠ દસ દસ કલાક સાંભળે તો કે આપણે હોળ વીઘા છે એવા આવશું પછી એને કોઠા તમે જો અમારે હોળ વીઘા જમીન મને કે આપણે બોરિંગ મૂકાય તો બોરિંગ નવા નવા આવેલા કુવાતા ને બોરિંગ આવેલા તો કે બોરિંગ આપણે મૂકો મેં પણ પાણી જોવું જોઈએ ને ક્યાં છે એ ગામડા મેં જણો પાણી જોતો અને બોલાવ્યો કે ભાઈ પાણી ક્યાંથી તું જોઈ દે તો બપોરે કે આપણે જમીન વાળીએ આવી ત્રણ જણા જમવા બેઠા એટલે કુવામાં પાણી જોવા આવ્યો હતો ને હવે છેલ્લે બેઠેલો એટલે મારા બાપે મારા બાને કીધું કે જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને પહેલાં ઘી ઉપર સૂર્યમાં નાખો એટલે ઘી દેખાય ને અમને સૂરમાં ઉપર ઘી આપજો એટલે અમને ઘી દેખાય ત્રણ જણા જમવા બેઠા ઓલેને તળીએ ઘી અને ઉપર સૂર્યમાં એટલે ઘી દેખાયેલી એટલે દાદાએ કીધું ખાવાનું શરૂ કરો તો કે દાદુભાઈ ભાઈ ઘી નહીં આવ્યું તો કે મહેમાન ને ઘી ન દેવું બને કે ખરેખર નહીં થયું પછી દાદા કીધું કે ચાર આંગળ સુર માં નીચે તને ઘી નથી દેખાતું એસી ફૂટ પાણી ક્યાંથી દેખાય એટલે તું ખાય નીકળ એટલે હવે તો રિવાજે બધા બહુ સારા આવી ગયા છો તમે ટેકનોલોજી આ એક ભાઈ મને ગારિયા ધર્મ હમણાં મળ્યા મને કે ક્યાં જાવ છો મેં સરમડા તો કે હું બાજુ જ આગળ જાઉં છું સરમડા આગળ મારી ગાડીમાં ગાડી બેસો ને બહુ મોંઘી ગાડી હતી સુરતથી આવ્યા બધા કઈ ગાડી છે મને કહે તો બહુ મોંઘી ટોપ મોડલ છે ઓટો ગેર છે આખું એસી છે ને એટલા બધા રૂપિયા હું કામ આપ્યા મને કે પૈસા ગાડીના નથી સિસ્ટમ ના આપ્યા બધામાં શું સિસ્ટમ છે મને કાલે હવા ઓછો હોય સ્કીન ઉપર બતાડે આગળ કૂકવું હોય સ્કીન ઉપર બતાડે પાંચ કોઈ સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ સ્કીન ઉપર બતાડે નજીકમાં કયું ગામ છે સ્કીન ઉપર બતાડે મેં તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાડે છે પચીસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોત બતાડશે કે તમે ત્રણ માં છો લીધા ને દઈ દો માપે આખો અને હજી પછી વર્ષ એવી ગાડીઓ આવશે કે કોઈ ઉઘરાયે ઉઘરાણી વાળો એટલી ટેકનોલોજી આવેલી પણ એક છેલ્લો શોક છે તરફ જઈએ કારણ કે જે કઈ ડોનેશ આવશે હું તો ગાતો નથી મોટા મોટી સમાજ સેવા છે એક જગ્યાએ મેં ગાયું તું ભાલા વાળા મારી ભેરે રેજો એક જણાવી ત્રીસ રૂપિયા કાલે ઘેરે રેજો અને હવે જો તમે બધું આપણું સાંઈ કાઢ્યા તાર આ સિસ્ટમ બીજી દસ બીજી હવે હવે આવા સાઉન્ડ આવ્યા આ ઇકોન માયક ને બધું કારણ કે માયક સારું હોય ને તો પોગ્રામ સારો જાય અને વાય ફાયર તો સંસાર સારો જાય પણ ફેર એટલો આને અમે બોલી શકાય આમાં બંધ કરીને સીચ આવે અને આ જૂનું થાય આ પેલા ક્યાં આવા સ્ટેજ હતા બધા તાણીમાં હતા કલાકારી તાણમાં બેઠા એ તાંડમાં ઓલા ધૂળ ખીંગ આમ ભાગે તો આમ ભાગે દેવાનું ક્યાં કઈ હતું હવે આ બધી સિસ્ટમ તમે આવી દાડાના ભજન જે થતા એ તો ભારતીય બેઠકમાં થતા હતા એમાં પ્રેક્ષકો ને કલાકારો બે હરખા જ બેઠા હોય પણ કલાકારો જે બેઠા હોય ક્યાં બેઠા હોય ઢાળિયા મને આખો દિન રાંજુ હોય એ સુલ્યુ બુરી હોય એની ઉપર ગાડલા નાખે જેમ સુલ સામે એમ ભજન રામ તો હું તમને કહું આવા રિવાજ હતા હવે તો રિવાજ બહુ સારા થઈ ગયા તમે જોવો વિચાર કરો કે કે હવે બહુ સારી પણ મેં કીધું ને તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી નું વિકૃતિ ખાતા ખાતા અડધું કોક ને આપો એનું સંસ્કૃતિ એને સંસ્કૃતિ છે ને આ જળવાની છે સંતોનું સાનિધ્ય છે સ્વામી વિવેકાનંદ અમેરિકાની માર્કેટમાં એલ જતા હતા અને કોઈક અમેરિકાને મસ્કરી કરી કે તમે ભારતીય સંસ્કૃતિના વખાણ કરો છો તો બૂટ જે પહેર્યા એ તો અમારે અમેરિકન કંપનીના છે તેથી સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ જવાબ આપ્યો તો કે બૂટ છે કદાચ અમેરિકન કંપનીના હોય શકે એ કદાચ તમારે આની સંસ્કૃતિ હોય શકે પણ ભગવી ભાગ છે ને એ મારી ભારતીય સંસ્કૃતિ છે હું માથે લઈને ફરું છું વિચાર કરો તો એટલે સારું છે આ વિદેશ જઈને યુ હોય રહેવાય આ બધા અડધું અડધું બોલે કોકા કોલા કોક કે કોકા કોલા ને કોક બરોબર બાર વાગે મને સુખદુભાઈ જમી લઈશું મેં જમી લઈએ મને કોક સાથે ફાવશે આપણું નહીં દેલું કોક હું કામ ખાવું અમારે ગઢડા હમણાં મેળો આવ્યો છે સગડોળ આવ્યો સગડોળ નાના નાના છોકરા સગડોળમાં બેઠા હતા અમારો બોખલો સગડોળમાં ચેડો દસ મિનિટમાં કૂદકો મારી નીચે ઉતરી ગયો મેં તને સગડોળમાં ન મજા આવી કે ક્યાંય વાદળા નહોતો તો વરસાદ આવ્યો મેં સારું કર્યું ઉતરી ગયો એટલે મેં કીધું ઇમ્પોર્ટેડ યુ કહેવું પણ ખૂબ સરસ મેં કીધું આશ્ચર્ય છે માત્ર ડાયવર્ઝન છે પણ એક સેલો શોખ ફરમાઈશ બહુ આવી છે કે ગામડા ગામમાં હડકાયું કૂતરું થાય અમારે ગઢડા પમદી એક ભૂરિયો આવ્યો વિદેશો વિદેશની ભૂરિયો હાથમાં ધૂળી લીધી ધૂળ હુંગી એ કે પચીસ વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી મેથી પોદળો છે સુગંધ એવી છે માલ હવળો ઉપાડ્યો છે આમાં થોડી સુગંધો ફરે બાજાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું માખણ માખણ ખાઈ ગયા રોટલા ને કેમ ગાય રોટલા થયા આ ટકા ખોરા તો મારી પેટ એવું ગઈ એટલે ગામડા ગામની અંદર હડકાયું કૂતરું થાય વડીલોને બધાને ખબર છે કે હડકાયું કૂતરું આ શું છે હું કાંઈ કે રોટલા ખાય ખાય સુરત માં મુંબઈમાં ન થાય કારણ હું જ્યાં લક્ષી નાતા ને પારલે ખાતા હોય કૂતરા એટલે હડકવા ન ઉપડે હવે હડકાયું કૂતરું છે કવડે એને હડકવા ઉપડે એવો રિવાજ છે એમ એક બાબા ને હડકાયું કૂતરું કવડ ગયું એને હડકવા ઉપડે મીડિયા વાવ વાવ કરવા તો ડૉક્ટર કે એનું કરવું તો કે હડકવા કાબુમાં આવી જાય કે તારે ઇન્જેક્શન આપી પાંચ ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુમાં આવી ગયો પણ સે જ અસર રહી ગઈ એ કે એટલી હડકવાની અસર તો આખી જિંદગી રહે તો દાદા ને કંઈક પૂછો તો અસર સે જ હડકવાની રહી લે આપણે કે દાદા મજામાં કે હમણાં તો હારું થાવ કાલ બે સફરજન તા થાવ અમદાવાદ વાળા વેવાય ખબર કાઢવા આવે ને સાવ એ કે દિવસે કઈ વાંધો નથી રહેતા આવું એક વાર ઉલટી થાય છે એટલે આજ આનંદ આજ ઉંગા સલુણો સ્નેહ એ ગૌરવ તો આપણું શરમડા ગામ એના યુવાનો અને બધા જ સમાજના બધી જ જ્ઞાતિના માણસો ખૂબ સરસ સહકાર આપ્યો છે ત્યારે એવું કાર્ય થયું છે એક વાર સમગ્ર ગામને આપણે જોરદાર તાળીઓથી વધારી લઈ બધા સમાજને જોરદાર તાળીઓથી વધારી લઈ બધા જ્ઞાતિજનોને જોરદાર તાળીઓ અને પૂજ્ય ગિરાજ બાપુના સાનિધ્ય છે અમે પણ ભાગશાળી કે છે અત્યારે સીઝનમાં ખૂબ કાર્યક્રમ છે પણ મને હરીભાઈ ખૂબ ખુબ શરમાવું જ પડશે ભલે ગમે પણ ખરેખર આવા ગામડા જોવી થાક ઉતરી જાય એવા એના યુવાનો એવો આપણો સંપ ગામ ભલે નાનું ગામ છે પણ સંપ આ બહુ મોટું છે એક વાર સરમડા ગામને જોરદાર તાળ્યું છે આપણે બધા લઈએ અને હું વિનંતી પાછા કરું ભાઈ ગોપાલભાઈને કે થોડું ઘણું ઓડિયન્સ છે પછી આપણે ગંભીર બાપુને સાંભળશું હા કારણ કે આઈસી ઉપર જો કે એ તો એનો કોઈ વિષય જ અલગ છે એટલે ગોપાલ ભાઈ તમારી જે અધૂરી ફોર્મેશન લઈને આવે પછી હું બીજી વાર આવીશ